हेलो फ्रेंड्स, वेलकम टू कुकिंग गवश यूट्यूब चैनल। तो आज हूँ तमारी जोड़े शेर करीस घी बनावती वक्ते जे कीटू वधे छे तेमांथी बनती एक इंस्टंट अने नवी स्वीटनी रेसिपी। आ स्वीटने बनता फक्त 10 मिनिट लागे छे अने खावामां एटली सरस लागे छे कि घरना नाना मोटा दरेक सभ्योने खूब ज भावशे। तो हवे तमे पण घरे ज्यारे पण घी बनावो त्यारे जे कीटू वधे तेने फेंकी न देता आ रीते ने स्वीट करे जेवथी बनावजो। अने जो तमे चैनल ऊपर नवा होय तो आ वीडियो ने नीचे एक रेड बटन आपेलू छे तेना ऊपर क्लिक करी चैनल ने सब्सक्राइब करी दो अने बाजू में आपेलो बेल बटन प्रेस करी दो। तो चलो आपणे स्वीट बनावानी शुरुआत करिए। तेना माटे मैं अहीं एक कप जेटलू कीटू लीधेलू छे। तमारे घी बनावती वक्ते जेटलू पण कीटू वधे ते बधानो उपयोग करी शको छो। तो हवे आपणे आ रीतेनो एक पेन लईशुं अने तेमां एक कप जेटलू आ रीते आपणे दूध लेवानुं छे। एटले के जेटलू पण तमारी पासे कीटू अवेलेबल होय तेनो डबल आपणे दूध लेवानुं छे। अने दूधमां एक हूफाणो आवे त्यां સુધી તેને પહેલાં તો સરસ રીતે ગરમ કરી લેવાનું છે। તો તમે જોઈ શકો છો દૂધ ગરમ થઈ ગયું છે। આ સમયે આપણે જે પણ કીટું લીધું છે તેને એકદમ સરસ રીતે દૂધમાં એડ કરી અને તેને મિક્સ કરી દઈશું। આ સમયે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે। આ રીતે કીટું એકદમ સરસ રીતે સોફ્ટ હોય છે એટલે દૂધમાં સરસ રીતે ભળી જશે અને દૂધ પણ એકદમ સરસ રીતે આ રીતેનું કણીવાળું થઈ જશે। અને હવે ગેસની મીડિયમ ફ્લેમ પર 2-3 મિનિટ માટે દૂધ અને કીટુને આપણે સરસ રીતે કૂક થવા દઈશું। ત્યારબાદ હવે તેમાં ખાંડ એડ કરવાની છે। તમારે જેટલું પણ ગળ્યું જોતી હોય એટલી ખાંડ એડ કરી શકો છો। મેં અહીંયા જે પણ માપથી કીટું લીધું હતું સેમ એ માપથી ખાંડ એડ કરી છે અને એકદમ સરસ રીતે ખાંડ પીગળે ત્યાં સુધી તેને હલાવતા જઈશું। તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ખાંડ પીગળી ગઈ છે અને આપણું મિક્સર પણ એકદમ સરસ રીતે ઉકળવા લાગ્યું છે અને 2-3 મિનિટનો સમય થશે એટલે આપણું મિક્સર એકદમ સરસ રીતે આ રીતેનું ગોલ્ડન બ્રાઉન કલરનું થઈ જશે। આ સમયે હવે આપણે તેમાં 2-3 મોટી ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કરીશું। જે એડ કરવો બિલકુલ ઓપ્શનલ છે। જો તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે કોપરાનું છીણ પણ એડ કરી શકો છો અને આ બંને સામગ્રીઓમાંથી કંઈ પણ એડ ના કરવું હોય તો પણ ચાલે। હવે આપણે એકદમ સરસ રીતે તેને મિક્સ કરતા જઈશું અને ત્યારબાદ આપણે તેમાં થોડા એવા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું અને તેને પણ એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। મેં અહીંયા કાજુ અને બદામ લીધેલા છે। તમારે જે પણ એડ કરવા હોય તે બધા ડ્રાય ફ્રૂટ એડ કરી શકો છો। તો હવે સ્વીટ બનાવવા માટેનું આપણું મિક્સર તમે જોઈ શકો છો એકદમ સરસ એવું તૈયાર થઈ ગયું છે। તો હવે આ રીતેનું આપણે એક ટીન લઈશું જેમાં પણ આપણે સ્વીટને કાઢવી હોય। તમે તમારા ઘરમાં રહેલી કોઈ પણ ડીશનો પણ ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ તેના ઉપર સરસ રીતે આપણે બ્રશ વડે ઘી લગાવી દઈશું અને જે આપણે મિક્સર તૈયાર કર્યું છે તેને એકદમ સરસ રીતે એડ કરી અને આપણે આ રીતે થોડું થોડું પ્રેસ કરી અને સ્પ્રેડ કરી દેવાનું છે। આ કીટુમાંથી બનેલી સ્વીટને સેટ થતાં 15-20 મિનિટ જેટલો સમય લાગે છે અને આ રીતે સરસથી સ્વીટ આપણે સ્પ્રેડ કરી દઈએ। ત્યારબાદ ગાર્નિશિંગ માટે મેં અહીંયા ઉપરથી થોડી બદામ એડ કરી છે। તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરી શકો છો। ત્યારબાદ હવે તેને 15-20 મિનિટ માટે આપણે સેટ થવા માટે મૂકીશું। તો હવે તમે જોઈ શકો છો આપણી સ્વીટ એકદમ સરસ રીતે સેટ થઈ ગઈ છે। તો આ રીતે આપણે તેને કટ લગાવી દઈએ। તમે આરામથી આ સ્વીટને 1 વીક સુધી ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકો છો અને હું તમને અહીંયા કટ કરીને બતાવી દઉં કે આ સ્વીટ કેટલી સરસ અને એકદમ સોફ્ટ બની છે। તો હવે જ્યારે પણ તમે ઘી બનાવો ત્યારે કીટુ ક્યારેય નહીં ફેંકી દેતા આ રીતેની ટેસ્ટી અને હેલ્ધી સ્વીટ તમે ઘરે બનાવી શકો છો। તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ રેસીપીને લાઇક કરજો, તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઇબ કરી દો। સબસ્ક્રાઇબ કરવું પણ બિલકુલ ફ્રીમાં છે। થેન્ક યુ।